વેણું ગીત ભાગ બે. સૌથી વધારે ભાગ્યવંતી તો એ બંસરી છે કે જે શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરી રહી છે. અરે, ગોવિંદના અધરામૃતનું પાન કરવા માટે તો આપણો અધિકાર છે, પણ જુઓ ને, આ બંસરી ભગવાનના અધર પર કેવી ચોંટી ગઈ છે. વેણુનાદમાં તન્મય થઈ વૃક્ષો મૌન ધરી શબ્દ થઈ રહ્યા છે. પછી કહે છે કે અરે, આપણા કરતાં તો આ હરણીઓ પણ ભાગ્યવંતી છે. તેઓ મંદ બુદ્ધિની ભલે હોય, પણ નંદનંદન કૃષ્ણનો બંસીરવ સાંભળી પોતાના પતિ એવા કૃષ્ણસાર મૃગલાઓ સાથે નેત્રોના મધુર કટાક્ષ દ્વારા કૃષ્ણની પૂજા કરી રહી છે. ધન્યાસ્મૂઢમતયોપિહરિણ્યએતા યા નંદનંદનમુપાત્ત વિચિત્રવેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણસારઃ પૂજાદધુર્વિરચિતાં પ્રણયાવલોકૈઃ. અરે, વ્રજવાસીઓ તો કૃષ્ણની વાંસળીમાં ખોવાઈ જાય તેમાં નવાઈ ક્યાં છે. પણ ઉપર તો જુઓ, વિમાનમાં જઈ રહેલી દેવાંગનાઓ પણ કૃષ્ણની બંસરીના નાદમાં ભાન ભૂલી ગઈ છે. એમના અંબોડા છૂટી ગયા છે અને એમને નીવીની ગાંઠ પણ છૂટી ગઈ છે. તો આ ગાયોની સી વાત કરવી. એ કૃષ્ણના મુખારવિંદમાંથી સરતા વેણુગીતના અમૃતને તેઓ તેમના કાનના પડિયામાં ઝીલી રહી છે. તો તેમનું સ્તનપાન કરી રહેલા વાછરડાઓના મોંમાં દૂધનો ઘૂંટડો અટકી પડ્યો છે. એ સહુના નેત્રોમાં આંસુઓનો પરદો આવી ગયો છે. એટલે કૃષ્ણ સામે છે, છતાં તેમને જોઈ શકતી નથી. પણ તેથી જ તો તેમના અંતરમાં કૃષ્ણનો સ્પર્શ પામી સ્થિર ઊભી રહી છે. અને વૃંદાવનના વૃક્ષોની ડાળી પર બેઠેલા આ પક્ષીઓ એકી ટસે કૃષ્ણને નિરખતા નિરખતા વેણુના સૂરમાં તન્મય થઈ ગયા છે. જાણે કે ધ્યાનમગ્ન મુનિઓ જ લાગે છે. તો નદીઓ પણ કૃષ્ણની વાંસળીના સૂરમાં મંત્રમુગ્ધ બની ગઈ છે. તે વમળો રૂપી રોમાંચ પામે છે. એમના મનમાં જન્મેલા કૃષ્ણ રાગથી પડવાર તો તેમના પ્રવાહનો વેગ અટકી ગયો છે. અને ગોવિંદ પણ તેમના આલિંગનની સ્પૃહા સાથે તેમના તટ પર સ્થિર ઊભા છે. ત્યારે નદીઓ આ પ્રિયતમના ચરણકમળોને કમળોની ભેટ સાથે મોજારૂપી હસ્તથી જાણે કે સ્પર્શ કરી ધન્ય બની રહી છે. તો આ વાદળાઓ પણ જોવે છે કે શરદનો તડકો કૃષ્ણને ગરમી આપે છે. એટલે તો ઝીણા ઝીણા જલબિંદુઓ રૂપી પુષ્પોથી એમના પર અભિષેક કરે છે. એટલું જ નહીં, પણ પોતાનું શરીર શ્રી કૃષ્ણની ઉપર છત્રની માફક ધરી એમને છાંયો આપે છે. અરે, આ વનની ભીલડીઓની તો વાત જ ન્યારી છે. પ્રિયતમના વક્ષસ્થળ પરનું કુમકુમ ચંદન કૃષ્ણના ચરણોમાં લાગ્યું હતું. વૃંદારણ્યમાં વિહરતા કૃષ્ણના ચરણોમાંથી ખરીને એક કુમકુમ ચંદન નીચે ઘાસ પર પડ્યું તો એ ઘાસના તણખલા પર લાગેલા ચંદનનો પોતાના મુખ અને હૃદય પર લેપ કરી આ વન સુંદરીઓ પોતાના કામ જ્વરને શાંત કરે છે. હે સખીઓ, આ ગોવર્ધન પર્વત તો જાણે કે શ્રેષ્ઠ હરિદાસ છે. આંગણે આવનાર અતિથિનો આસન, જળ, ફળ અને મધુર વાણીથી સત્કાર કરવો જોઈએ. એટલે એ શ્રી કૃષ્ણની ગાયોને ઘાસ, કૃષ્ણ અને ગોપ બાલોને વિશ્રામ માટે ગુફાઓ, ઝરણાનું જળ અને કંદમૂળ અર્પણ કરી સત્કારે છે. અને એક વિચિત્ર બાબત બની રહી છે, તે તો જુઓ.
કૃષ્ણના વેણુના નાદની મોહિનીમાં તણાઈ ગતિશીલ જંગમ ગાયો વગેરે સ્થિર થઈ ગયા છે, તો સ્થિર ઉભેલા વૃક્ષો રોમાંચથી ડોલી રહ્યા છે. કેવું આશ્ચર્ય! ગા ગોપ કૈરનુવનમ નયતો રુદાર, વેણુ સ્વનેહિ કલ્પદે સ્તનુભૃત સુસરવ્યઃ, અસ્પંદનમ ગતિમતાં પુલકસ્તશ્રૂણાં, નિર્યોગ પાસકૃતલ ક્ષણયોર્વિચિત્રમ. આમ વેણુગીત દ્વારા ગોપીઓ પરોક્ષ રીતે કૃષ્ણના અધરામૃતનું પાન કરી અને આનંદ પામે છે, તો બીજી રીતે એમના પ્રત્યક્ષ દર્શનથી વંચિત રહ્યાનો સંતાપ પણ અનુભવી વનવાસીઓના ભાગ્યની પ્રશંસા કરે છે. તેમાં ઈર્ષ્યાનો ભાવ નથી, તે ગોપીઓના પ્રેમોદાર્યનું બળ સૂચક છે.